કોરોના રસીકરણના મહાઅભિયાન અંતર્ગત ભુજ તાલુકાના માધાપર ગામે તેરા તુચકો અર્પણ સંસ્થા દ્વારા રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેનો અત્યાર સુધી 2000 થી વધુ લોકોએ લાભ લીધો છે। કોરોના રસીકરણના મહાઅભિયાન અંતર્ગત ભુજ તાલુકાના માધાપર ગામે તેર તુચકો અર્પણ સંસ્થા દ્વારા રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યો છે, જેનો અત્યાર સુધી 2000 થી વધુ લોકોએ લાભ લીધો છે। તેરા તુજકો અર્પણ રસીકરણ અભિયાન હેઠળ પીએચસી સેન્ટર માધાપરના સહયોગથી 18 વર્ષથી વધુ આયુ ધરાવતા તમામ રસીનો પ્રથમ ડોઝ તેમજ જેમના પ્રથમ ડોઝને 84 દિવસ થઈ ગયા હોય તેવા તમામને બીજા ડોઝનું રસીકરણ કરવામાં આવ્યું છે। સંસ્થાની કચેરી ખાતે લોકોને રસી અપાઈ રહી છે, વધુને વધુ લોકો રસી મુકાવી સરકારના મહાઅભિયાનમાં સાથ આપે અને કોરોનાને હરાવે તે જરૂરી છે। અભિયાન ગુજરાત સરકારના સહકારથી જે પ્રથમ 45 વર્ષ પ્લસના અને ત્યારથી અમારી સંસ્થાના સંયુક્ત ઉપક્રમે આ રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે અને બાદમાં 18 વર્ષ પ્લસના જે મહાઅભિયાન ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ છે તે સંપૂર્ણ અત્યાર સુધી આપણે કહી શકીએ કે 2000થી વધારે લોકોએ આ રસીકરણનો લાભ લીધો છે અને દરરોજ એવરેજ 100 જેટલી સંખ્યામાં જે પ્રમાણે રસી ઉપલબ્ધ હોય છે એ પ્રમાણે લોકોને રસીકરણ કરવામાં આવે છે। અને આપના માધ્યમથી કે આ મહાઅભિયાનમાં જે કોરોનાને માત આપવા માટે જે એક બ્રહ્માસ્ત્ર કહી શકીએ એ વેક્સિન છે, અને વેક્સિન જે કોઈ 18 વર્ષથી ઉપરના હોય 45 વર્ષથી ઉપરના હોય જેનો પ્રથમ ડોઝ લઈ લીધો હોય એનો બીજો ડોઝ બાકી હોય એ બધાને હું અપીલ કરું છું કે આપણે સૌ આ મહાઅભિયાનમાં જોડાઈ અને ભારતને કોરોના મુક્ત બનાવવાના જે આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈએ જે અભિયાન ઉપાડ્યું છે એમાં આપણે સૌ જોડાઈએ અને આપણો અને આપણા પરિવારને સ્વસ્થ રાખવા માટે આપણા પરિવારને બચાવવા માટે આપણે સૌ વેક્સિન લઈએ। કૌશિક છાયાનો રિપોર્ટ, એસ9 ન્યૂઝ, કચ્છ।